70 લાખ નહીં, ગ્રાન્ટના જે પૈસા છે એમાંથી 25 લાખ રૂપિયાનું ફંડિંગ કરી અને ભ્રષ્ટાચાર આચર્યો છે એમાં કંઈ કેમ કંઈ કહેતા નથી? અને કોઈ પણ જાતની ચોખવટ કરવા કેમ પ્રદેશ પ્રમુખ હવે નથી આવતા? યુવરાજ હવે કેમ ટ્વીટ નથી કરતા? જ્યારે 10 લાખનો મારી ઉપર આક્ષેપ લાગ્યો, ભારતીય જનતા પાર્ટી જેવી મહાન પાર્ટી ઉપર આક્ષેપ લાગ્યો, ત્યારે યુવરાજ તત્પરતાથી ટ્વિટર ઉપર આવી ગયા હતા. હવે યુવરાજ ક્યારે ટ્વિટર કરે છે, ટ્વીટ કરે છે એની હું રાહ જોઉં છું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ભરતભાઈ ક્યારે મીડિયાની સામે આવે છે અને આનો હિસાબ આપે છે એની હું રાહ જોઉં છું. તો નરેન્દ્ર પટેલની એક નવી ઓડિયો ક્લિપ વાયરલ થઈ ત્યારે આ ક્લિપને લઈને કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ પર પ્રહારો કર્યા છે. મને એમ લાગે છે કે ભારતીય જનતા પાર્ટી રઘવાઈ ગઈ છે, બોખલાઈ ગઈ છે, ડરી ગઈ છે, એટલે જે જાસૂસી કરે છે કોંગ્રેસને કોની કોની સાથે સંબંધ. અને ભાઈ જવાબ આપો કે જીતુભાઈ વાઘાણી અને નવ જોયેલા નવા નવા બિચારા વરુણભાઈ, એમના માધ્યમથી નરેન્દ્રભાઈ આવે જે લેતી દેતી થઈ એના સીસીટીવીના ફૂટેજ ગુજરાતની જનતાને જાણવામાં રસ છે. રાહુલજીની જાસૂસી કરીને સીસીટીવી ફૂટેજ માટે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ કાયમ બિચારા નિવેદન દેવા દોડી જાય છે. એ નીતિનભાઈ જો આ કમલમના જે દીનદયાળ ઉપાધ્યાય ખરીદ વેચાણ સંઘના જે ફૂટેજ છે એ જો પ્રજા વચ્ચે ખુલ્લા મૂકે તો ગુજરાતની જનતા સમક્ષ ભાજપનો ભ્રષ્ટાચારી ચહેરો જે નરેન્દ્રભાઈનો ખુલ્લો પાડી રહ્યા છે એ પ્રજાએ પણ